નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી તેનો પાઠ છે 10 ભૂલની સજા, જેના લેખક છે પ્રકાશ લાલા. તો બાળકો, આજે આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 55માં ભૂલની સજા. સ્થળ શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી ઇબ્રાહિમ લિંકન પ્રવેશતા લિંકન કહે છે, મે આઈ કમ ઇન સર? શિક્ષક કહે છે, યસ. અરે લિંકન, તું છે? આવ બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન કહે, મહેનત તો કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક કહે, વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન કહે, જી. શિક્ષક કહે, તારા મા બાપ? લિંકન કહે, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક કહે, સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન કહે, થેન્ક યુ સર. મારે અચકાઈને કહે છે. શિક્ષક કહે, નિસંકોચ જે કહ્યું હોય તે બોલ. લિંકન કહે છે, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો હતો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો તે માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. તો શિક્ષક કહે છે, હસીને આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન કહે છે, આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું તમને ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક કહે છે, ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. લિંકન કહે છે, ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક કહે છે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન કહે છે, ઊભો થતા, ઓકે સર, બાય. શિક્ષક કહે છે, યસ, આવજે. ઇબ્રાહિમ લિંકન વિદાય લે છે. બાળકો, ઇબ્રાહિમ લિંકનની પાસે એટલા પૈસા ન હતા, એના માતા પિતાને એટલી પહોંચ ન હતી કે એના તેના બાળકને ભણાવી શકે. એ એકદમ સાધારણ મધ્યમ વર્ગનું હતું, પણ પોતાને ભણવું જ હતું, એટલા માટે તે પોતે નાનું મોટું કંઈ કામ કરીને પોતાનો ભણવાનો ખર્ચો ઉપાડી અને તે ભણવાની ઈચ્છા તે પૂર્ણ કરવા માગે છે. પણ તેના પાસે જે ક્લાસમાં ચાલતો હતો પાઠ, તેની પુસ્તક તેના પાસે હતી નહીં, માટે તે શિક્ષક પાસે લેવા જાય છે કે 2-3 દિવસમાં પુસ્તક વાંચીને હું તમને પાછું આપી દઈશ એમ. અને શિક્ષક પણ કહે છે કે તારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે મને ગર્વ છે એમ. આગળ જોઈએ બાળકો કે ઇબ્રાહિમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય, પુસ્તક છાતી પર રહે છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. લિંકન કહે, ઓહ, સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધી છે, છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળી છે. અરે, આ ચોપડી તો પલડીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ છે, બાપરે, રાત્રે સારો વરસાદ એવો પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના જ લીધે જ પુસ્તક પલડી ગયું. પુસ્તક આમ તેમ જુએ, ઓહ, હવે સરને હું શો જવાબ આપીશ? રૂમમાં આટા મારે છે, પછી પ્રયત્નાત્મક આત્મસંઘર્ષ કરી. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું? ના ના, અસત્ય હું ના બોલી શકું, અસત્ય મારે ના જ બોલવું જોઈએ. તો બાળકો, લિંકન જ્યારે રાત્રે પુસ્તક વાંચવા બેસે છે ત્યારે તે સુતા સુતા વાંચતો હોય છે, તો સુતા સુતા તેને ક્યારેક નીંદર આવી ગઈ તેને ખબર પડી નહીં.
અને ઓચિંતાનો વરસાદ આવ્યો. જી બારી વાટે તેના છાંટા ઘરમાં આવ્યા તો અહીં સૂતો હતો તો પુસ્તક એનાથી નીચે પડી ગયું અને તે વરસાદના લીધે તેનું આખું પુસ્તક ખરાબ થઈ ગયું ને પલળી ગયું. હવે એ વિચારે છે કે હવે હું શું કરું, મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું નવું પુસ્તક ખરીદીને સરને પાછું આપી શકું, તો શું હું સર પાસે ખોટું બોલું કે શું કરું? એ વિચારે છે. હવે જુઓ એ શું કરે છે, ખોટું બોલે છે કે સાચું બોલીને સરને કહે છે? જુઓ બાળકો, આપણે જોઈએ આગળ. તો શું કરશું, શું કરવું જોઈએ મારે, શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? ખૂબ વિચાર મંથન, લાઇટ શેડોની ઇફેક્ટ, પછી પાકો નિર્ણય. ઓહ રાઈટ, મારો જ આ જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે સાહેબ પાસે હું જઈશ અને એમને સાચી સાચી વાત કહીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ, તે સાથે ફેટ આઉટ. અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો રહે છે. શિક્ષક બોલે છે, બોલ કઈ મદદની જરૂર છે તારે? લિંકન કહે, સર આપે મને જે ચોપડી આપી હતી. અટકી જાય છે. શિક્ષક કહે છે હસીને, હજુ સુધી તું વાંચી શક્યો નથી, કશો વાંધો નહીં, બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. લિંકન કહે, સર મારાથી જે ગફલપ થઈ ગઈ એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ, મને એ પણ ખ્યાલ ના રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તકની વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી? શિક્ષક કહે, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ તો નથી, એમ જ કહેવું છે ને તારે? લિંકન કહે, હા સાહેબ મારી પરિસ્થિતિ. શિક્ષક કહે છે, આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી, પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. લિંકન કહે, પણ સર આપનું પુસ્તક? શિક્ષક કહે, ભૂલનો એકરાર કર્યો છે એટલે તને માફ કરી દઉં છું તને. લિંકન કહે, એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. શિક્ષક કહે, મતલબ? એટલે બાળકો જુઓ, એ લિંકનથી પુસ્તક પલળી ગયું, છતાં તે સર એમના સર પાસે આવીને તે ખોટું બોલતો નથી, જે થયું છે તે સાચે સાચું એમને કહી દે છે કે મારાથી પુસ્તક ખરાબ થઈ ગયું છે, રાત્રે હું વાંચતા વાંચતા મારે નીંદર આવી ગઈ એટલે એ પુસ્તક ખરાબ થઈ ગયું છે અને વરસાદના પાણીથી આખું પલળી ગયું છે, હવે તે વાંચવા માટે લાયક પણ રહ્યું નથી. તો જુઓ હવે શિક્ષક શું કહે છે. લિંકન કહે છે, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપે મને થોડા દિવસ કામ રાખી લો તો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગુ છું એમ. તો શિક્ષક કહે છે, દ્વિંદ્વ અનુભવતા પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે? લિંકન કહે, આપના માટે નહીં પણ મને મારા મનની શાંતિ માટે, પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શિક્ષક કહે, ખૂબ મથામણ અંતે, ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે, એટલે છોડવાઓને પાણી પાછે. લિંકન કહે, થેન્ક યુ સર. શિક્ષક કહે હસીને, હવે તારું મન હળવું થયું ને? લિંકન કહે, હા હા હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે. એટલે બાળકો જો, લિંકનથી ભૂલ તો થઈ ગઈ છે પણ તેને તોય પણ તેના શિક્ષક સામે તે સાચું બોલી દે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. તો બાળકો આપણે પણ આપણી ક્યારેક ભૂલ થઈ જાય કે કાંઈ પણ હોય તો આપણે સાચું કહી દેવું જોઈએ, ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં.